વડગામ તાલુકામાં છાપી આરોગ્ય તંત્ર અને પોલીસની સહારાનીય કામગીરી હાથ ધરી રહ્યા છે, ત્યારે છાપી ગ્રામ પંચાયતના યુવા ઉત્સાહી સરપંચ ભરતભાઈ ચૌધરી કોરોના વાયરસ છાપી ગામમાં પ્રવેશી ન શકે તે માટે 650 લીટર સેનેટાઈઝ અને પાણીમાં દ્રાવણ કરીને આખા ગામને સેનેટાઈઝ કરી આખા ગામમાં ટ્રેક્ટર દ્વારા ફાયર સ્પ્રે દ્વારા ગલી મહોલ્લામાં કોઈ જગ્યાએ ગંદકી હોય તેવા વિસ્તારમાં પણ સેનેટાઈઝ અને દવા છંટકાવ કરવામાં આવ્યો. ભારતમાં વધતા કોરોનાના કારણે ચારો દિશામાં હાહાકાર મચી ગયો છે ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના આહવાનથી સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉનના આદેશ કરવામાં આવે છે. ત્યારે ભારત બીજા સ્ટેજ પર કોરોના હોવાથી બહારથી આવેલ વ્યક્તિ કે લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે આવેલ બહારના લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોય જ્યાં સુધી કોરોનાની અસરમાંથી બહાર ના આવે ત્યાં સુધી જનતાની સુખાકારી માટે આજે છાપી જાગૃત સરપંચ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય જોખમાય નહીં તે માટે આખા ગામની ગલી મહોલ્લામાં સેનેટાઈઝ કરવા ખુદ સરપંચ સાથે રહી જનતા માટે સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ત્યારે છાપી ગામની જનતા પણ ખુશ થઈને છાપી ગ્રામ પંચાયતની કામગીરીને લોકો દ્વારા પ્રશંસા થઈ રહેલી જોવા મળી રહી છે. અશોક રાણાવસિયા, ZSTV, વડગામ. આજે વિશ્વમાં કોરોના નામના વાયરસની મહામારી ચાલી રહી છે એ નિમિત્તે છાપી ગામના સરપંચ ભરતભાઈ એમણે સેનિટાઈઝર દવાનો ઉપયોગ કરી અને દરેક ગામમાં દરેક મહોલ્લામાં અને આજુબાજુ બધા છંટકાવ ચાલી રહ્યો છે. એમની કામગીરી બહુ સારી છે. આમ ભરતભાઈની કામગીરીની પ્રેરણા લઈ આજુબાજુના ગામના સરપંચ બી આ કામગીરી સેનિટાઈઝરની દવા છાંટી અને ગામના તાલુકામાં છાપી આરોગ્ય તંત્ર અને પોલીસની સહારાનીય કામગીરી હાથ ધરી રહ્યા છે, ત્યારે છાપી ગ્રામ પંચાયતના યુવા ઉત્સાહી સરપંચ ભરતભાઈ ચૌધરી કોરોના વાયરસ છાપી ગામમાં પ્રવેશી ન શકે તે માટે 650 લીટર સેનિટાઈઝ અને પાણીમાં દ્રાવણ